आखो ओहो तो काले सोमवार छे तो सोमवारे मारे लग्न करवा होय तो नोंधावा हतो नोंधावी शकुं एटले वहेली सुका एटला माटे नाखुं छुं। ભારતમાં આ બેયના સંબંધને દૈવી કક્ષાએ લઈ ગયા. આ વાતને સમજો, પ્રત્યેક સંબંધ છે ને એની એક નીચામાં નીચી કક્ષા હોય છે અને એક ઊંચામાં ઊંચી કક્ષા હોય છે. બાપની દીકરાનો સંબંધ એની નીચામાં નીચી કક્ષા. દીકરો હંમેશા બાપની મિલકત ઉપર જ નજર રાખે અને બાપ છે ને હંમેશા દીકરાને એક જ કહે, પગાર લાય. એક ડોશી આવ્યા, બહુ રડ્યા મારી પાસે. મેં કહું કેમ રડ્યા? મને કે શું કરીએ, એ પેલાને પરણાવ્યો ને હવે વહુનો થઈ ગયો એમ. તો મેં કહું કોનો થાય? જો વહુનો ના થાય અને બીજા કોઈનો થાય તો એ ઉપાધિ, તો વહુનો ના થાય તો એ થાય કોનો? નાના એમ કે, પણ આવી ખબર નથી એમ કે. મેં તો શું ખબર નથી, વાજતે ઘટતે વરઘોડો કરીને તમે એને પરણાવ્યો હતો ને, બેન્ડ વાજા તમે વગડાવ્યા હતા, આ વહુ તમે જ લાવ્યા હતા ને. આ વાત તો સાચી. તમે કોઈ એક કામ કરો, હવે પેલો નાનો છે ને, હજુ પરણાવી નાનો, એને કોરો રાખો, પગાર તમને આપ્યા કરે. અને કોરો ના રાખવો હોય તો મને આપો. મને કે ના હો, એવું ના થાય, તો એ તો જે થતું હોય. આ નીચામાં નીચો સંબંધ છે. માં છે ને શા માટે અપેક્ષા રાખે છે? વૃદ્ધાવસ્થાને દીપાવવી હોય તો આ એક ખાસ વાત યાદ રાખી લેજો. પક્ષીઓને પાંખો આવી ઉડી ગયા, ઉડો જાઓ બેટાઓ, રાજી થાઓ, સુખી થાઓ, અમે અમારું ગેડપણ કાઢશું, તમારા આગળ લાંબો હાથ નહીં કરીએ. ભગવાને અમને શરીર આપ્યું છે, અમે જિંદગી કાઢી તો ગેડપણ પણ કાઢી જાણશું, તો બરાબર છે. અને રોદણા રડવાના ચાલુ કર્યા, પોતાના છોકરાની વહુની આખા ગામમાં નિંદા કરે, ફરીને નિંદા કરે, નીચામાં નીચો સંબંધ છે. હવે નીચામાં નીચો જે સંબંધ છે એને ઊંચામાં ઊંચી કક્ષા સુધી લઈ જવો, બસ એનું નામ જ ધર્મ છે. બાપના સંબંધને, શેઠ ને નોકરના સંબંધને, મિત્રના સંબંધને, પતિ પત્નીના સંબંધને એકદમ નીચામાં નીચી કક્ષાનો છે. હવે નીચી કક્ષાનો છે એને ઠેઠ ઊંચી કક્ષા સુધી લઈ જવું. તો ઊંચી કક્ષા સુધી કેવી રીતે લઈ જાય, આ બીજી વાતને યાદ રાખજો. નીચામાં નીચી જે કક્ષા છે ને ત્યાં સ્વાર્થ છે, એકબીજાને સ્વાર્થ, અને સ્વાર્થ સિવાય બીજું કશું જ નથી. પત્ની સાજી હોય, તાજી હોય, માજી હોય, અહીં રાખવાની, માદી પડે તો જા તારા બાપના હાજી થઈને આવજે. હવે આ કયો સંબંધ કહેવાય? આ નીચામાં નીચો કહેવાય, ઊંચામાં ઊંચો કહેવાય? જા, બિલ બધા તારા મા બાપ ભરશે, જા તારા બાપ ના કહેવાય. હવે જે જગ્યાએ આ પ્રકારનો વ્યવહાર થતો હોય એ સંબંધ કેવો કહેવાય? અને ખાલી હાથે ના આવતી, આટલું લઈને આવજે, ફલાણું લઈને આવજે. ઘણી વાર લોકો પરદેશથી આવે, તેમને લિસ્ટ આપે, આટલું બધું લેતા આવજો ફરી આવો ત્યારે. હવે કયો સંબંધ કહેવાય? પેલો નીચામાં નીચો. અને સામેથી પેલા પૂછે તમારા માટે કંઈક લાવીએ, અને તમે કહો ના હો, કશું ના લાવશો, અહીં દેશમાં બધું મળે છે, દસ ગણા ભાવ ખર્ચવા એના કરતા દેશમાં તો બધું મળે છે. અને ના મળતું હોય તો શું થઈ ગયું? કોઈ વસ્તુ કોઈ લાવીને આપે એવી લાલચ મનમાં આવવા કેમ દો? તો તમે ભરત થાવ, તો રામ થાવ, તો સીતા થાવ. સીતા વન નીકળ્યા પણ ગાડું ભરીને વાસણ લઈને નીકળ્યા ખરા? કે પેલી તપેલી લઈ લો, પેલું કુકર લઈ લો, પેલો ગેસ લઈ લો, પેલો પ્રાઇમસ લઈ લો, ફલાણો પેલી પિન ભૂલી ના જાઓ પાછા, ફલાણો લઈ લો, પેલું ફલાણો લઈ લો, પેલું ફલાણો લઈ લો, હાથે પગે નીકળ્યા. તો એ 14 વર્ષ વનમાં ફર્યા કે ના ફર્યા? એકદમ નીચામાં નીચો સંબંધ છે એને ઊંચી કક્ષા સુધી પહોંચાડી દેવો, બસ એનું નામ ધર્મ છે. તો હવે સૌથી વધારેમાં વધારે તીવ્ર સંબંધ છે ને એ પતિ પત્નીનો છે. અને એ સંબંધને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાડવો હોય તો એ ભૂમિકા શું છે? આ ઊંચી ભૂમિકામાં એક નર બને છે ને એક નારાયણી બને છે, એક દેવ બને છે ને બીજી દેવી બને છે. પછી મિત્ર નથી રહેતા, પછી સ્ત્રી પુરુષ નથી રહેતા, પણ નર નારાયણીનું એ લક્ષ્મીનારાયણ બને છે, એ સીતારામ બને છે, એ રાધા કૃષ્ણ બને છે.
એ શિવ પાર્વતી બને છે, પણ એની કક્ષા ઊંચી થાય તો એ કક્ષા ઊંચી કેવી રીતે કરવી? એટલે અનસુયા છે ને એ સીતાને કહે છે, એ સીતાજીને કહે છે, જો સીતા અમિત ભરતા અમિત દાની ભરતા ભાઈ દેહી, ભરતા એટલે પતિ, એ તો અમિત આપનારો છે, એટલું આપે છે, એટલું આપે છે કે એટલું આપે છે કે બીજા કોઈ નાથી એને, બીજા કોઈ દ્વારા એને એટલું અપાતું. પતિ વિનાની સ્ત્રી હોય અને આલીશાન બંગલો હોય, મોટરો હોય, ગાડી હોય, બગીચો હોય, ફૂલ તોડો લો, ફૂલ તોડીને શું કરશો? એ તો બધું કશું જ નથી, એકડા વિનાના મીંડા છે. અધમ સ્તો નારી જો સેવન તે, એ તો અધમ સ્ત્રી છે કે આટલો સારામાં સારો પતિ મળ્યો હોય અને છતાં એની સેવા ના કરે, છતાં એની કાળજી ના રાખે, એ તો અધમમાં અધમ છે. આ વ્રત છે, આ વ્રત છે, આ જ ખરું વ્રત છે. પતિને બિચારાને રોટલો ના ખવડાવે ને, અમને ઘણી વાર જમવા લઈ જાય શીરો ખવડાવે, તો હું કહું તારા ઘરવાળાને ખવડાય ના, કે સંત ક્યારે આવવાના? અરે સંત એ છે, પહેલા તું એની 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 સેવા કર, પછી બહારની સેવા કરવાની. અનસુયા ચાર ભેદ પાડ્યા છે. ઉત્તમ કે બસ અસમન માહી, સપને હું આન પુરુષ જગ નહી. આ બીજી વાત સમજો, તમારું જે વ્રત છે એની વ્રત ક્યાં તૂટે છે? લોભ થી, લાલચ થી, મોહ થી, એટલે એને દુશ્મન કયા છે. કેમ તૂટે છે? કોઈ વધારે સારો પુરુષ દેખાયો કે સારી સ્ત્રી દેખાઈ અને લલચાઈ ગયા, મોહિત થઈ ગયા, ભટકાઈ ગયા, ખેંચાઈ ગયા. બે બેની વાત પેરેલલ એક સાથે બેની છે, અને ખેંચાઈ જવાનું પરિણામ શું આવ્યું? વ્રત તૂટી ગયું. જે એકત્વનું વ્રત હતું એ તૂટી ગયું. એટલે અનસુયા કહે છે, ઉત્તમ કે બસ અસમન માહી, ઉત્તમ જે સ્ત્રી છે એના મનમાં તો એક જ વાત છે, સપને હું આન પુરુષ જગ નાહી. જાગ્રતમાં તો નહીં, પણ સ્વપ્નમાં પણ કદી કોઈ બીજો પુરુષ એને દેખાતો. વૃંદાવન છે ને, વૃંદાવનમાં જીવ ગોસ્વામી રહે, તમને ખબર નહીં હોય, ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં રૂપ ગોસ્વામી અને જીવ ગોસ્વામી બે બહુ મોટા વૈષ્ણવ વિદ્વાનો થયા, સંતો થયા, આચાર્યો થયા. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું મોઢું ના જુએ, કોઈ સ્ત્રીનું કદી મોઢું ના જુએ. મીરાબાઈ વૃંદાવન પહોંચ્યા. મીરાબાઈ ની એક એવી વિચિત્ર વાત, આટલી સમર્થ મોટી કવયિત્રી, ભક્તિમતી, એને ચિત્તોડ ના સંગ્રહી શક્યો, ચિત્તોડ એને રાખી શક્યો. આ દુનિયાનો નિયમ છે, જ્યાં સંત પેદા થયા એ ગામ, એ વંશ, એ કુળ એને સાચવી શકતું નથી. પછી પાછળથી કે આ મીરાબાઈ તો અમારી હતી હો, રાણાએ ઝેરના અમૃત કરીને પીધા, એવું કંઈક આવે છે ને, એ મીરાને મારી નાખવા માટે શું ન કર્યું? કેમ મારી નાખવાની હતી? કારણ કે આ તો કુલ કલંક છે, અમારા કુળને કલંક લગાવ્યો. ઓછલ પડદો રાખવો જોઈએ, ઘરમાં બેસી રહેવું જોઈએ, આમ ઘૂમટો તાણવો જોઈએ, આમ તાણવો જોઈએ. આ તો બધા સાધુઓ વચ્ચે જઈને નાચે છે ને, ભજન ગાય છે, આ તો અમારા કલંક, કુળને કલંક લગાડ્યો અને મારી નાખવાના બધા ઉપાયો કર્યા. છેવટે મીરાને ચિત્તોડ છોડવું પડ્યું. અમારી ત્યાં એક બીજી માન્યતા છે, દ્વારકાનો નાશ કેમ થયો? કૃષ્ણ દ્વારકાને છોડીને ચાલ્યા ગયા, એટલે જ્યાં સુધી કૃષ્ણ હતા યાદવોએ હજાર પાપો કર્યા, દારૂ પીધો, ફલાણું કર્યું, ફલાણું કર્યું, ફલાણું કર્યું, પણ જ્યાં સુધી કૃષ્ણ હતા ત્યાં સુધી દ્વારકાને આંચ આવી, કૃષ્ણ કંટાળ્યા ને દ્વારકા છોડી દીધો. સંત જ્યારે ગામ છોડી દે એટલે એમ સમજવાનું કે હવે આ ગામનું રક્ષણ થવાનું. મીરાબાઈએ ચિત્તોડ છોડી દીધું. ક્યાં જવું? વૃંદાવન પહોંચ્યા. એકલા રામને અને સીતાને જ વનવાસ નથી મળ્યો, કેટલા લોકોને વનવાસ મળ્યા છે. અને વૃંદાવન પહોંચ્યા પછી
એને પહેલું ભજન રચ્યું, યાદ રાખવા જેવું છે. મને ચાકર રાખો જી, ગીરધારી લાલ મને ચાકર રાખો જી. આ બીજી વાતને સમજજો, કોઈ ધર્મસ્થાનમાં જાઓ, કોઈ મંદિરમાં જાઓ, કોઈ આશ્રમમાં જાઓ, બહુ નમ્રતાથી જજો. સાહેબ થઈને ના જશો, અભિમાની થઈને ના જશો, ફૂંફાડા મારતા ના જશો. કશું હાથમાં આવશે, મને ચાકર રાખો જી. અને કૃષ્ણે એને ચાકરીમાં રાખી. કૃષ્ણે કહ્યું, તું રે, કાલ સુધી તું રાણી હતી ને હવે તું દાસી થઈ ગઈ. જોકે વૃંદાવનમાં વધારે ના રહ્યા, પછી દ્વારકા આવ્યા. વૃંદાવનથી દ્વારકા આવ્યા, બધી બહુ લાંબી કથા છે. પણ એ મીરા છે ને, એ મીરાને ખબર પડી કે અહીંયા એક બહુ મોટા સંત રહે છે, સમર્થ કૃષ્ણ ભક્ત છે. એમનું નામ છે જીવ ગોસ્વામી. એટલે જીવ ગોસ્વામીને મળવા ગઈ. પણ લોકો એને અંદર જવા દીધી. મુદ્દો સમજજો, મુખી છે ને, મુખી, એ મુખી ના કરતા પેલા ચલમ ભરનારા હોય ને એ વધારે ડાયા હોય. એ ચલમિયા હોય ને એ વધારે ડાપણ કરતા હોય. એટલે એને જવા દીધી. પૂછ્યું કે ભાઈ મને કેમ જવા નથી દેતા? તો કે એટલા માટે નથી જવા દેતા, અમારા જે મહારાજ છે ને, એ કદી પણ કોઈ સ્ત્રીનું મોઢું જોતા. મીરાએ એક ભજન રચ્યું ચિઠ્ઠીમાં, કઈ જાઓ, ભલે મારું મોઢું ના જુએ, પણ મારું ભજન તો વાંચશે કે નહીં, મારી ચિઠ્ઠી તો વાંચશે કે નહીં. અને ચિઠ્ઠીમાં એણે લખ્યું કે આજ સુધી હું એમ સમજતી હતી કે નિખિલ બ્રહ્માંડમાં એક જ પુરુષ છે અને એનું નામ કૃષ્ણ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં આ માન્યતા છે, પુરુષ કૃષ્ણ જ છે, બાકી બધી ગોપીઓ છે. હવે મને ખબર પડી, એક બીજા તમે પુરુષ છો, એક કૃષ્ણ પુરુષ છે ને એક બીજા તમે પુરુષ છો, એવી હવે મને ખબર પડી. એ જીવ ગોસ્વામી સમજી ગયા કે કોઈ માથાની આવી છે. આ મને મને પહોંચે એવી એને કહ્યું કે એને આવવા દો, એને આવવા દો, મને કશો વાંધો. એટલે બે ના વ્રત છે, ઉત્તમ કે બસ અસમન માહી, સપને હું આન પુરુષ જગ નાહી. એ કદી સ્વપ્નમાં પણ પર પુરુષનો વિચાર કરતી, એને પોતાના પુરુષમાં એટલી તૃપ્તિ છે, એટલો સંતોષ છે, અને લેવલ એટલું ઊંચું ગયું છે કે ઊંચા લેવલના કારણે એમાં એને ભગવાન દેખાય છે, દેવ દેખાય છે. એટલે સુધી દેવ દેખાય છે કે એને જમાડીને જમે છે, એને જમાડ્યા વિના કદી જમતી. શું વાંધો છે? જમી લેવામાં વાંધો શું છે? તો નીચું લેવલ આવી જાય. અને એ જમી જમાડ્યા વિના જમી લે, પેલો બજારમાં જમી લે, એને ખબર છે પેલી તો જમીને એ ઢોલ જેવી હોતી હશે, નસકોરા બોલાવતી હશે, નાક બોલાવતી હશે, આપણે બજારમાં ખાઈ લો. બેયનું દાંપત્ય તૂટી જાય. એટલે એને નિયમ, એને વ્રત લીધું, તમે જમો, તમને જમાડીને પછી હું જમીશ. મારે ત્યાં એક પતિ પત્ની પહેલા આવતા બ્રાહ્મણ બંને વડોદરામાં રહે. પેલો પતિ છે ને, એને ઇલેક્ટ્રિક મોટરનો ધંધો, એટલે આ બોરમાં ઉતરવું પડે, કુવામાં ઉતરે, એવું બધું કામ કરવું પડે. એટલે એ મને ફરિયાદ કરે છે કે તમે ગમે એમ કરો ને મારી આ પત્નીને સમજાવો કે હું વહેલો મોડો થઉં તો એ જમી લે, જમતી નથી એમ કે, તમે એને સમજાવો. એટલે મેં કહ્યું, ભાઈ હવે આનો ધંધો એવો છે, કોઈ વાર 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે તારે જમી લેવું. મને કે ના હો મહારાજ, એ વાત ખોટી એમ. 12 વાગે કે 1 વાગે, એ જ્યાં સુધી ઘેર નહીં આવે ને જમશે નહીં ત્યાં સુધી હું જમીશ. મેં કહ્યું, કેમ? મને કે એક વાર જો હું જમતી થઈ જઉં અને એ 12 જમતા થઈ જાય તો પછી હું મારો પતિ જ ખોઈ નાખું એમ કે. પતિ કેમ ખોઈ નાખે? અરે લોકો કઈ નું કઈ ખવડાવે ને વળી પાછું બીજું ખવડાવે. અત્યારે તો જાત જાતનું ખાવાનું નીકળ્યું છે ને, એટલે આ કુવા વાળા, બોર વાળા, બધું કેટલું ઘરમાં ના થતું હોય એવું કુવા ઉપર થતું હોય ને, લો 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 લો, ખાવ 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 ખાવ, જરૂર જરા જુઓ જુઓ, અને એકલું ખાઈને પછી બેસી રહે, પછી પાછા છાંટો પાણી કરે, ફલાણું કરે, ફલાણું કરે, બધું થાય. હું તો મારો પતિ ખોઈ બેસું એમ, હું નથી જમતી ને, એટલે એ કોઈ જગ્યાએ ટકતા નથી.
એમના મનમાં એક જ વિચાર ગોળાક હતો કે એ ભૂખી હશે, એ ભૂખી હશે, એ ભૂખી હશે, એ ભૂખી હશે. અને દોડતા સ્કૂટર ઉપર, પેલી બુલેટ ઉપર દોડતા આવે છે. એટલે હું નથી જમતી એ જ બરાબર છે. મેં કહું ભાઈ તને હું વંદન કરું છું, તને હું પગે લાગુ છું, કે તારી આ વ્રત કહેવાય, આનું નામ કહેવાય વ્રત કહેવાય. અને એ વ્રતના કારણે શું થયું, એ વ્રતના કારણે પત્ની પોતાનું રક્ષણ કરી શકે છે અને પોતાના પતિનું પણ રક્ષણ. તમે જમી લેજો, ખાઈ લેજો, એટલે પછી પેલો જે મળે, જેવું મળે, જ્યાં મળે, જેમ મળે એમ ખાવાલા. અને કોઈ પણ દોષ કદી એકલો આવતો હતો, એના આખા પરિવાર સાથે દોષ આવતો હોય છે, આખા પરિવાર સાથે દોષ આવતો હોય છે. એક નગર, હવે નગર ને ચાર દરવાજા. બહાર થી એક મુસાફર આવ્યો, કાશીનો પવિત્ર બ્રાહ્મણ, અને એક દરવાજે આવીને ઉભો રહ્યો. એટલે એને કહ્યું, ભાઈ દરવાજો ઉઘાડો, મારે અંદર જવું છે. એટલે પેલા દરવાજા વાળાએ કહ્યું, જો ભાઈ અમારે ત્યાં એવો નિયમ છે કે આ દરવાજામાંથી જેને જવું હોય એને થોડોક દારૂ પીવો પડે. છીછી છીછી છીછી, હું ને મારે તો બીજો છે કે હા આમ જાઓ, બીજો એક પેલી બાજુ બીજો દરવાજો આવશે બીજી દિશામાં. એટલે પેલો ફરીને બીજી દિશામાં ગયો, ત્યાં જઈને કહ્યું, ભાઈ દરવાજો ખોલો, મારે અંદર જવું છે. એટલે કહ્યું, જાઓ દરવાજો ખોલી આપું, પણ આ દરવાજેથી જવું હોય તો માંસ ખાવું પડશે. અરે અરે અરે, છીછી છીછી છીછી, ત્રીજો કોઈ દરવાજો છે? હા પેલો પશ્ચિમ દિશામાં છે, જાઓ એમ કે ત્યાં. એટલે ત્યાં ગયા, એને કહ્યું, ભાઈ જવું હોય તો જાઓ, પણ આ દરવાજેથી જેને જવું હોય એને થોડો જુગાર રમવો પડે, જુગાર રમો તો પછી આ દરવાજેથી તમને. ના, કે પાંડવોનો નાશ થઈ ગયો એક દિવસ જુગાર રમ્યા એમાં. ચોથો છે? હા છે, દક્ષિણ દિશામાં, ઉત્તર દિશામાં છે. ત્યાં ગયા, અંદર જવા દો. ભાઈ જો જવા દઉં, પણ એક શરત છે કે આ દરવાજેથી તમારે જો જવું હોય તો પરસ્ત્રીનું સેવન કરવું પડે, પછી તમે ખુશીથી જાઓ. હર હર હર, કે મારાથી એ તો નહીં થાય. હવે પાંચમો કોઈ દરવાજો છે? તો કે ના, મારે જવું તો જરૂરી છે. તો વિચાર કર્યો કે આ બરાબર નહીં, આ બરાબર નહીં, આ બરાબર નહીં, એના કરતા પેલું છાંટો પાણી છે ને, હવે પાણી જ કહેવાય ને, એમાં શું હતું, એમ ઉકાળેલું પાણી કહેવાય, એમ કે થોડું ઉકળેલું પાણી હોય. એટલે હવે એક પી લેવા દો, એકાદ દિવસ કઈ વાંધો આવે. એટલે પહેલા દરવાજે એ ગયો અને જઈને કહે છે કે ભાઈ મારે તો અંદર જવું જ છે, માટે તમારો જે નિયમ હોય એ આપો. એને પ્યાલી ભરીને આપ્યો, એને પ્યાલી ભરીને આપ્યું ને, આ તો કોઈ દિવસ એને એનો ઉપયોગ કરેલો નહીં, પી તો ચડ્યો. એટલે કે છે, જરા ઓર લાવો, ઓર લાવો, આને દો, આને દો, થોડા આને દો. એ પછી બીજી પીધી, ત્રીજી પીધી, ચોથી પીધી, ચકચૂર થઈ. હવે જાઓ અંદર જવું હોય તો કે નહીં, આ ભૂખ લાગી હે, હવે ભૂખ લાગી છે. રોટલા, દૂધપાક, પૂરી? નહીં નહીં, એમાં કશું ખાવાનું. પેલા દરવાજે પહોંચી ગયો. કયા દરવાજે? જ્યાં માંસ ખાવા આપતા હતા ને, પેટ ખૂબ પેટ ભરીને બરાબર ઝાપટ્યું. અને હવે પાછું બીજું તર્ક, હવે કે બસ ગજવામાં પૈસા છે, આવી જાઓ, કોને જુગાર રમવો છે. એટલે ત્રીજા દરવાજે ગયો અને બરાબર જુગાર રમ્યો. અને પછી ગયો ચોથા દરવાજે, ચારેય દરવાજા ફરી વળ્યો. કોઈ પણ દોષ કદી એકલો આવતો હતો, એના પરિવાર સાથે આવતો હોય છે. એ પત્નીને સાચવવી બહુ કઠિન અને પતિને સાચવવો પણ બહુ કઠિન. બેયને એકબીજાને જો સાચવતા આવડ્યા ને તો જીવન સચવાઈ ગયું. આથી વધારે મોટું કોઈ વ્રત નથી, આથી વધારે કોઈ મોટો નિયમ નથી. પણ સચવાય કેવી રીતે? ગાળો બોલવાથી નહીં, મારવાથી નહીં, જોડવાથી નહીં. ત્યારે સચવાય કેવી રીતે? બસ સચવાય આ રીતે. એટલે હું મારા પતિને સાચવું છું. અને રાતના એક વાગે પણ એ આવે છે, બધી રસોઈ એમને હું તરત ગરમ કરી અને એમને પીરસી દઉં છું. અને એમને પીરસીને કહું છું કે હવે તમે જમી લો, પછી હું. તો મહારાજ મને કે તમને મને કહેતા શરમ આવે છે, પણ એ પછી મને શું કહે છે ખબર છે? તું ભેગી બેસ ને તું જમે તો. અને પછી અમે બે ભેગા બેસીને જમીએ છીએ ને, તો ઉપરથી અમૃતની વર્ષા થાય છે. ઉપરથી ઝરઝર 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 અમૃતની વર્ષા થાય છે. મેં કહું, ખરેખર તારા ચરણમાં વંદન કરવાને લાયક તું છે. આ વ્રત થયું.
उत्तम के बस असमन माही सपने हु आन पुरुष जग नाही। आपो आप एनु लेवल ऊंचू थयु। अने जेम जेम लेवल ऊंचू थतु जाय, आ बीजी वात ने समझजो तमे, एम एम प्रेम वधतो जाय ने वासना घटती जाय। प्रेम वधतो जाय, वासना ओछी थती जाय, लेवल ऊंचू गयू छे। जेम जेम लेवल नीचू होय ने प्रेम घटतो जाय ने वासना वधती जाय। नीचा लेवल ऊपर वासना ज वासना, अने ऊंचा लेवल ऊपर प्रेम ज प्रेम। पछी कदी बीजा नंबर नी जे स्त्री छे ने, उत्तम के बस असमन माही सपने वो आन पुरुष जग नाही, मध्यम परपति देखहिं कैसे, भ्राता पिता पुत्र निज जैसे। एक बीजी मध्यम कक्षा नी छे। हवे तमे संसार मां रहो एटले एक बीजाना संपर्क मां तो आववाना आववाना ने, पण परपति छे एने केवी रीते जुए बेटा? कोई ने भाई समझे, भ्राता पिता पुत्र निज जैसे। जो ये सरखी उम्र नो होय तो भाई माने, मोटी उम्र नो होय तो बाप माने, अने नानी उम्र नो होय तो पुत्र माने। भ्राता पिता पुत्र निज जैसे। ओहो, अने एनाथी नीची कक्षा नी होय तो जे निकृष्ट छे ने, ए धर्म कुल बिचारी रही एम विचार करे के अरे हूं जैश तो मारो धर्म बगड़शे, मारा कुळमां केवी लोको वातो करशे, केवू बधुं केम केम शुं थशे, अने एवा भयना कारणे जे बचीने रहे छे, जेने समय नथी मळतो, जेने क्षण नथी मळती, जेने मोको नथी मळतो। एटले बीजी वात ने पण समजजो, घरमां कोई घरडू माणस होय तो आखा घरने बचावे, कि आखा घरनुं रक्षण। घरमां जोईए घरडियुं अने खेतरमां जोईए ખૈડ્યું, એ થોડોક વરસાદ ખેંચાવે ને તો બહુ સરસ અનાજ થાય, અને વરસાદ પડ 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 કરે બધું કોઈ જાય। એવી રીતે ઘરમાં એક ગરડું માણસ હોય તો એ ઘરનું રક્ષણ કરે, બચાવે। માણસ એકલું જ હોય, પેલો કઈ બહાર ગયો હોય, પેલો મોડો રાત્રે ગમે ત્યારે આવતો હોય, અને આ મનનો કોઈ ભરોસો, કયા ટાઈમે મન કઈ ચકડોળે ચડી જાય, કયા વંટોળિયામાં ઉડી જાય, કઈ કહેવાય? એટલે કહે છે કે કુલ બિચારી રહી, એ તો નિકૃષ્ટ છે, ત્રીજા કક્ષાની છે। અને પછી કહે છે, ક્ષણ સુખ લાગી તજઈ જો દેહી, અધમ સો નારી કોટી નર્ક લહી। એવું કઈ કહ્યું છે, એક સ્ત્રી છે જે ક્ષણિક સુખ માટે, થોડા સુખ માટે પોતાના સર્વસ્વનો નાશ કરી બેસે છે, એ વ્રત વિનાની છે। અને વ્રત વિનાની છે એટલે પતિને ખોઈ બેસે છે, પોતાનું રક્ષણ નથી કરી શકતી, પોતાનું વ્યક્તિત્વ ખોઈ બેસે છે। એના જેવી તો દુનિયામાં કોઈ અધમ સ્ત્રી નથી। સીતા બેટા, તારે 14 વર્ષ વનમાં ફરવાનું છે, અને તારા ઉત્તમમાં ઉત્તમ પતિ હોવા છતાં પણ કયા ટાઈમે કેવા માણસો મળી જાય એ કઈ કહેવાય? એક બીજી વાત પણ યાદ રાખજો, સમૃદ્ધિ પછીની દરિદ્રતા, સમૃદ્ધિ પછીની દરિદ્રતા, અને દરિદ્રતા જો પછી ન હોય, સ્વીકાર્ય ન હોય, અને મનમાં સમૃદ્ધિ ને સમૃદ્ધિ રહી ગઈ હોય તો કોઈને કોઈ લલચાવનારું મળે, મળે ને મળે, પણ દરિદ્રતા છે ને એને સ્વીકારી લીધી, હસતા હસતા એ તપ થઈ ગયું। મેં કહ્યું ને, પંખા ચાલુ થયા કે ના થયા, વીજળી આવી કે ના આવી, અને ના આવી હોત તોય તોય વાંધો ન હતો, કથા ચાલવાની હતી, તો આપણને ટેવ પડી ગઈ, ભાઈ હવે નથી, બસ પછી આમાં લાવવાના બધું બંધ થઈ ગયું। પરસેવો તો સારો, પરસેવો વળે તો શરીર ચોખ્ખું થાય, અને પરસેવો વળે નહીં તો શરીર ચોખ્ખું રહે। કુદરતે વ્યવસ્થા કરી છે, આ છિદ્રોમાંથી બધું બહાર ઝેર નીકળી જવું જોઈએ, પોઈઝન બધું બહાર નીકળી જવું જોઈએ। એટલો સરસ ઉપદેશ આપ્યો, એટલો સરસ ઉપદેશ આપ્યો। ઘણા લોકો એમ એમ એવું આનો વિસ્તાર કરીને પોતાની દીકરીને પરણાવતી વખતે આપતા હોય છે, બેટા તું આ લઈ જજે ને, તારા જીવનમાં ઉતાર। હવે મૂળ વાત ઉપર આવી, રામ વસ્યા ક્યાં?
દંડકારણ્યમાં પંચવટીમાં, દંડકારણ્યમાં પંચવટીમાં બહુ સુખપૂર્વક દિવસ જવા લાગ્યા. હવે અહીં કોઈ ઓળખીતું નથી, કોઈને ખબર નથી, અયોધ્યાથી ઘણું દૂર આવી ગયા. ક્યાં અયોધ્યા અને ક્યાં નાસિક ત્રંબક, એ શાંતિથી રહે છે. લિપિ ગોપીને સરસ મજાની પંચવટી, પંચવટીમાં પર્ણકુટી બનાવી છે. પણ તમે દુનિયાના કોઈ છેડે જઈને રહો, વિઘ્નો આવવાના આવવાના ને આવવાના જ, દુઃખો આવવાના આવવાના ને આવવાના જ, અને દુઃખ ઉપર દામ પણ પડવાનું. ઘણા દિવસ સારી રીતે શાંતિથી વ્યતીત થયા અને એવામાં અચિંતાનું એક નવું દુઃખ ઉભું થયું. સુરપણખા રાવણ કી બહેની, દુષ્ટ હૃદય માનો જસ અહીની. રાવણ ને એક બહેન અને બહેન નું નામ છે સુરપણખા. આ નખ છે ને એને સુપડા જેવા હોય ને. આજકાલ ઘણા લોકો, ઘણી બહેનો છે ને સુરપણખા હોય. આમ નખ જુઓ તો હું કહું, ભાઈ તમે કઈ કઈ પરંપરામાં જન્મ્યા? પટેલમાં? ના ના, સુરપણખા નો પરંપરા કહેવાય. આટલા મોટા નખ કેમ વધાર્યા છે? તો કે એટલા માટે કોઈ વાર પતિદેવ છે ને એમને પ્રસાદ આપવા માટે, જો એ હરખા ના રે અને સીધા ના રે, વિકરાળ નખ છે ને. સુરપણખા રાવણ કી બહેની, એ રાવણની બહેન છે, અને દુષ્ટ હૃદય માનો જસ અહીની, જેમ પેલી નાગણ હોય ને એવી દુષ્ટ હૃદય વાળી ફરતી 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 આવી ગઈ અને રામને જોયા. તુલસીદાસે જે ચોપાઈઓ લખી છે ને મારાથી બોલી શકાય એવી નથી, પણ હું તમને થોડીક એનો ભાવ કહીશ. એમણે એવું લખ્યું છે, ભ્રાતા પિતા પુત્ર ઉરગારી, પુરુષ મનોહર નિરખત નારી. જે ચંચળ સ્ત્રી છે, જે વાસનાની પૂતળી છે, એની ચંચળતા એની વાસના એટલી તીવ્ર હોય કે પોતાનો સગો ભાઈ હોય, ભ્રાતા, પોતાનો સગો બાપ હોય, પોતાનો સગાનો દીકરો હોય, ભ્રાતા પિતા પુત્ર ઉરગારી, પુરુષ મનોહર નિરખત નારી. પણ એ ચંચળ સ્ત્રીએ જો એ પોતાના ભાઈને જુએ, દીકરાને જુએ, બાપને જુએ, તો પણ હોહી વિકલ સક મનહી ન રોકી, જીમી રવિ મની દ્રવિ દ્રવહી મની રવિહી વિલોકી. તો એ તરત જ વિચલિત થઈ જાય અને પોતાના મનને પોતાની વૃત્તિઓને રોકી શકે. કેવી રીતે? જેમ સૂર્યનો સૂર્યમણી છે, રવિમણી છે ને, એ રવિમણી રવિ એટલે સૂર્યને જોયે અને જેમ પીગળવા લાગે, એમ તરત જ એના અંદર વાસના જાગવા લાગે. બધા માટે આ નથી, પણ બધી કક્ષામાં બધી કક્ષાના માણસો હોય, બધી પ્રકારના હોય. એક સોના જેવું હોય, એક પિત્તળ જેવું હોય, એક લોઢા જેવું હોય, અને એટલે બધાની કઈ કથા હોય. એણે આ રામને જોયા, આટલા રૂપાળા, આટલા તેજસ્વી, આટલા ઓજસ્વી, અને એકદમ મોહિત થઈ ગઈ. અને મોહિત થઈ ગઈ એટલે રામ પાસે આવી, અને રામ પાસે આવીને એણે કહ્યું, તુમ સમ પુરુષ ને મોસમ નારી, યહ સંજોગ વિધિ રચા વિચાર. તમારા જેવો દુનિયામાં મેં કોઈ પુરુષ જોયો? આટલે સુધી કહ્યું ત્યાં સુધી તો બરાબર છે, પણ મારા જેવી કોઈ દુનિયામાં સ્ત્રી નથી. આપણા બેનો સંજોગ બ્રહ્માએ વિચારપૂર્વક રચેલો લાગે છે. માટે તમે હા કહો એટલે ગૌર મહારાજને બોલાવીએ. તમે હા કહો એટલી વાર. હવે જયારે જોજો, બીજી તરફ જોજો, સુરપણખા પણ રૂપ રૂપનો અંબાર છે, બહુ તેજસ્વી, બહુ રૂપાળી છે, પણ રામ વિચલિત નથી થતા. એ વિચલિત થઈ છે, રામ તો સ્વસ્થ છે. એણે કહ્યું, જો હું તો પરણેલો છું, મારું નામ રામ છે અને હું દશરથનો દીકરો છું, અને અમારે દશરથના વંશમાં હું રામ મેં પ્રતિજ્ઞા કરેલી છે, એક પત્ની, એક વચન, એક બાણ. તો પેલી મારી પત્ની બેઠી જો, મારી સીતા પેલી બેઠી જોઈ છું, એટલે હું તો પરણેલો છું. આ લક્ષ્મણ છે ને એ મારી સાથે સાથે એકલો ફરે છે. તારી ઈચ્છા હોય તો તું જા,
એટલે લક્ષ્મણ પાસે ગઈ. લક્ષ્મણ પાસે ગઈ, લક્ષ્મણ ને કહ્યું. લક્ષ્મણે કહ્યું, ભાઈ હું તો દાસ છું, હું તો સેવા કરવા આવ્યો છું. આ બીજી વાતને પણ સમજજો, સેવક સુખ ચહ માન ભૂખા ભિખારી, નબ દુહી દૂધ ચહત એ પ્રાણી. જેને સેવા કરવી હોય એને પાછળની ચિંતા ના કરવી પડે. હનુમાન આખી જિંદગી રાવણની રામની સેવા કરી શક્યા, કારણ કે હનુમાનને પાછળ કોઈ ચિંતા હતી. બસ બજરંગ બલી જયારે જુઓ ત્યારે તૈયાર ને તૈયાર જ હોય. હવે જો હનુમાનનો પરિવાર હોત ને, એટલે થોડા દિવસ થાય ને કે હું હવે જરા ઘેર, ના ના વરમાં પછી મનમાં એવી ઈચ્છા થાય કે તને આ થોડીક આ ફલાણી વસ્તુ લેતો જઉં, ફલાણી વસ્તુ લેતો જઉં, પેલાને આપવા, પેલાને આપવા, પેલાને આપવા, પેલાને આપવા. એની દાસ વૃત્તિ છે ને એ ફીકી થઈ જાય. યાચક વૃત્તિ ને દાસ વૃત્તિ કદી બંને સાથે રહી શકે? સેવા વૃત્તિ ને દાસ વૃત્તિ, સેવા વૃત્તિ ને યાચક વૃત્તિ બંને એક સાથે રહી શકે? સેવા કરવાની ખૂબ ઈચ્છા હોય પણ સાથે સાથે લેવાની એ ઈચ્છા હોય, અને લેવાની ઈચ્છા હોય તો એ સેવા ધિક્કાર ને પાત્ર થઈ જાય, ફિક્કી થઈ જાય. તેમાં તેજ આવે. હનુમાનનું પાત્ર તમે જોજો, મહાદેવ દેસાઈનું પાત્ર તમે જોજો. એટલે લક્ષ્મણે કહ્યું, ભાઈ હું તો સેવા કરવા આવ્યો છું અને મારે 24 કલાક મેં રામને અર્પણ કર્યા છે. જો હું પરણું તો મારે પછી એ 24 કલાક તને અર્પણ કરવા પડે. એટલે રામને પછી બૂમો પાડે, લક્ષ્મણ ક્યાં ગયો, ક્યાં ગયો, એમ જયારે જુઓ ત્યારે રામને બૂમો પાડવી પડે. અત્યારે એમને બૂમો પાડવી પડતી, હાજર હાજર જયારે જુઓ ત્યારે હાજર ને હાજર. એટલે સેવા કરનાર છે, હું તો સેવા કરનાર છું એટલે મારાથી કઈ લગ્ન થઈ શકે. એ પાછી રામ પાસે આવે, રામે પાછી લક્ષ્મણ પાસે મોકલી. 2-3 વાર એમ તેમ આડું અવડું થયું અને પછી રામે લક્ષ્મણને ઈશારત કરી. ઈશારત કરી એટલે લક્ષ્મણે છે એના નાક અને કાન કાપી નાખ્યા, નાક અને કાન કાપી નાખ્યા. નાક કાન કાપી નાખ્યા અને ભયંકર વિકરાળ રૂપ, દાડ 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 દાડ. આખા પ્રસંગને બે દ્રષ્ટિએ મૂલવવાનો છે, બે દ્રષ્ટિએ. પહેલી વાત તો જે કહીએ મેં તમે સાંભળી બધી, અને એની એક બીજી બાજુ પણ છે. બીજી બાજુ એ છે કે રાવણની બહેન કુંવારી કેમ રહી ગઈ, અને ચોપાઈમાં લખેલું છે, તમારા માટે હું હજુ સુધી પરણી, તાતે રહું કુંવારી. એટલે હું તમારા માટે કુંવારી રહી છું, હજુ સુધી મેં લગ્ન કર્યા. એક બીજી કથા એવી છે કે એ વિધવા થયેલી છે. મોટો પ્રશ્ન એ છે કે રાવણની બહેન આટલી મોટી ઉંમર સુધી કુંવારી કેમ રહી, એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, એને પતિ ન મળ્યો, કઈ ઠેકાણું નહીં પડ્યું હોય, રાવણની બહેનને પરણવા કોણ તૈયાર ના હોય, શા માટે કુંવારી રહી? આપણે કદી પણ વિશ્લેષણ નથી કરતા, અને વિશ્લેષણ નથી કરતા એટલે કથામાંથી જે તત્વ નીકળવું જોઈએ એ તત્વ નીકળતું. હવે માનો કે કેટલીક વાર કેટલાક પુરુષો અને કેટલીક સ્ત્રીઓ બહુ મોટી ઉંમર સુધી પરણતા હતા, નથી પરણવું, નથી પરણવું, નથી પરણવું, નથી પરણવું, આ પસંદ નથી, આ પસંદ નથી, આ પસંદ નથી, આ પસંદ નથી, એમ ઘણા નાપાસ કરે, બંને સ્ત્રી અને પુરુષ બંને. અને પછી જયારે 40 પહોંચે અને પસંદ કરવા નીકળે તો કોઈ સામે કોઈ તૈયાર થાય? રીંગણાનો એક ટાઈમ આવે, ફુલેવરનો એક ટાઈમ આવે, શાકભાજીનો એક ટાઈમ આવે, ને ટાઈમ એ ટાઈમે જો બજારમાં તમે શાકભાજી મોકલો તો એ 10-15 રૂપિયે કિલો વેચાય, અને ટાઈમ પાસ થઈ ગયો, હવે રીંગણાના કોથળા ભરીને જાઓ તો 2 રૂપિયાનો આખો કોથળો કઈ લેવા તૈયાર થાય? રીંગણા એના એ જ છે, આખો કોથળો તમે કહો તો પછી ગાયોને નાખીને આવતા રહે લોકો, કોબી એવા, એનો ટાઈમ વીતી ગયો. માણસનો પણ ટાઈમ છે, જિંદગીનો પણ ટાઈમ છે, અને જો એ ટાઈમસર ના થયું હોય અને પછી ટાઈમ વીતી ગયા પછી તમે કંઈ કરો તો એમાં તમને જોઈએ એવું પાત્ર મળે. સુરપણખા કેમ આવી કુંવારી રહી? મેં જોયું છે કે પાછલી જિંદગીમાં ઘણી સ્ત્રીઓ બહુ દુઃખી થતી હોય છે, બહુ દુઃખી થતી હોય છે. આ મુદ્દાને સમજજો. જુવાની કાઢવી સરળ છે, જુવાની કાઢવી બહુ કઠણ નથી.
પાછલી જિંદગી કાઢવી જ કઠણ છે. આખી જુવાની તો એ તો હસતા કુલતા ખેલતા તમે ગમે એમ કરીને કાઢી નાખો, પાછલી જિંદગીને કાઢવી બહુ કઠિન છે. કારણ કે પાછલી જિંદગીમાં પછી ભાઈ ભાઈ ના રે, ભાભીઓ ભાભીઓ ના રે, સગા સગા ના રે, કોઈ ના રે, અને એને એક બહુ મોટું વેક્યુમ થઈ જાય. અરે રે, મારું કોઈ નહીં, મારું કોઈ નહીં, મારું કોઈ નહીં, મારું કોઈ નહીં. જેમ જેમ સમય વીતતો જાય એમ એમ એને આજે વેક્યુમ ખાલીપણું છે ને, એ ખાલીપણું એને મારી નાખે. હવે ખાલીપણું ભરવા માટે પછી એ ગમે ત્યાં જાવા મારે, ગમે ત્યાં, જેમ 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 હરાળી ગાય હોય ને ગમે ત્યાં મોઢા ભરવા જાય, એમ ખાલીપણું ભરવામાં. અને ખાલીપણામાં ઘણી વાર ખોટી વસ્તુ આવી જાય, ખોટી વસ્તુ હાથમાં આવી જાય, અને ખોટી વસ્તુ હાથમાં આવ્યા પછી તમે એને છોડી શકો, બસ પછી જિંદગી બરબાદ થઈ જાય. દરેકનો સમય હોય અને સમયના સાથે જો જીવન ચાલે તો જીવન ધન્ય થઈ જાય. અને પિરિયડ ગાડી લેટ પડી જાય ને, એટલે સમય વીતી ગયો અને પછી ગાડી ચાલી રહી છે તો એ ગાડી પછી બરાબર ના ચાલી શકે. બીજી વાત છે, સુરપણખા બહુ ખરાબ સ્ત્રી હતી. એ તો લગ્નનો પ્રસ્તાવ લઈને આવી છે, અને લગ્નનો પ્રસ્તાવ લાવવો એ કોઈ દોષ નથી. એને તો કહ્યું કે તમારા જેવો કોઈ પુરુષ નથી, આપણા બેની જોડી છે, આપણે બે લગ્ન કરીએ. જો એ નિકૃષ્ટ પ્રકારની સ્ત્રી હોત ને તો લગ્નનો પ્રસ્તાવ ના લાવી હોત, તો ખાલી વાસનાનો જ પ્રસ્તાવ લઈને આવી હોત. વાસનાનો પ્રસ્તાવ અલગ છે અને લગ્નનો પ્રસ્તાવ અલગ છે. લગ્નનો પ્રસ્તાવ રાખવો એ કોઈ દોષ નથી. એને કહ્યું આવો આપણે લગ્ન કરીએ. એરામે એટલું જ કહેવાનું હતું, ભાઈ હું તો પરણેલો છું, મારે હવે બીજી વાર પરણવું. પણ લક્ષ્મણ આગળ કેમ મોકલી, એમ કેવું છે કે લક્ષ્મણે પરણેલો છે, કેવું છે કે ના કેવું? અને લક્ષ્મણને પણ મારા જેવો જ નિયમ છે, અને મારા જેવો જ જો નિયમ ન હોત તો એ 14 વર્ષ મારા સુધી વનમાં ફરી શક્યો હોત તો એ તો ક્યારના ગ્રીન કાર્ડ ખોલી લીધું હોત એને, અને ગ્રીન કાર્ડ મળી રહે જોઈએ એવું. પણ લક્ષ્મણને પણ મારા જેવો જ નિયમ છે, અહીં લક્ષ્મણના પાસે મોકલી. આ પેલી લક્ષ્મણના પાસે ગઈ અને પ્રસ્તાવ રાખ્યો, એ તો ભાઈ તમે એવા જ દેખાવ છો, સરસ છો, માટે ચાલો આપણે લગ્ન કરીએ. બે એ ના કરે, થોડોક આમથી આમ આમથી આમ આમથી આમ આવજા 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 થઈ પછી એના નાક કન કાપી નાખી. પછી વિકરાળ રૂપ ધારણ કર્યું, વિકરાળ રૂપ એટલે ક્રુદ્ધ થઈ ગઈ, ક્રોધિત થઈ ગઈ, લાલ ગુમ થઈ ગઈ, કે તમે મારું અપમાન કરો છો, તમે મારી મજાક કરો છો, તમે મારી ઠેકડી ઉડાવો છો. હું અરમાન લઈને આવી છું, કેટલા મોટા અરમાન છે, કેટલી લાગણીઓ છે, કેટલી ભાવના છે, અને તમારે મને એની કોડીની કિંમત નથી. વિકરાળ રૂપ ધારણ કર્યું, એના નાક કાન કાપી નાખ્યા. હવે ઘણા લોકો એવી ટીકા કરે છે, ભાઈ આ નાક કાન શું કામ કાપ્યા, એને ધુતકારીને કાઢી મૂકવી. તું તો બેન બરાબર છે, તું માં બરાબર છે, અથવા ધક્કો મારીને કાઢી મૂકવાની હતી. હવે એના નાક કાન કાપ્યા તો કોઈ પણ પરણ્યા વિનાની અરમાન ભરેલી જે સ્ત્રી છે એના નાક કાન કાપી નાખો તો એની દશા શું થાય? એના કરતા એને એને મારી નાખી હોય તો સારું, તલવારે મારી હોય તો સારું, ગોળી મારી હોય તો સારું. આ તો કોડ ભરેલી કન્યા છે, એના તમે નાક કાન કાપી નાખ્યા. હવે જો આ નિયમ હોય કે કોઈ કોઈના ઉપર મોહિત થાય તો એના નાક કાન કાપી નાખવાના, તો આજે આ કોલેજમાં કેટલા કેટલી છોકરીઓના નાક કાન કાપવા પડે. આ તો એકબીજા અડ્યા નથી, સ્પર્શ નથી, કઈ જ નથી, ખાલી પ્રસ્તાવ રાખ્યો છે. આટલા પ્રસ્તાવ માત્રથી જો એને પાપી માની લેવામાં આવે ને પાપનું ફળ નાક કાન કાપવામાં આવે તો આજે તો હું માનું છું કે એક સ્ત્રીના નાક કાન કાપી નાખવા પડે. કારણ કે કોઈને કોઈ વાર નાનો મોટો આવો પ્રસંગ થોડો ઘણો થયો હોય. આ સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ છે. કોઈ વાર સ્ત્રી પુરુષ ઉપર મોહિત થાય તો કોઈ વાર પુરુષ છે એ સ્ત્રી ઉપર મોહિત થાય. દશરથ કઈ કઈ ઉપર મોહિત થયા હતા? દશરથે પ્રસ્તાવ રાખ્યો કે ચાલો આપણે લગ્ન કરીએ, કઈ કઈ ની બહાદુરી જોઈને. તો આ તો પ્રકૃતિ છે, આ નેચર છે, પ્રકૃતિનો સ્વભાવ છે. એનો આટલો મોટો દંડ તો ના દેવાય, અને આટલો મોટો દંડ દો તો આ આ દુનિયામાં સ્ત્રીઓની દશા શું થઈ જાય? ફરક એટલો છે કે પુરુષ છે એ સ્ત્રીઓના નાક કાન કાપી શકે છે, અને સ્ત્રીઓ કોઈ પુરુષના નાક કાન કાપી શકતી
તો ક્યાં જઈને ઉભી રહે, દુનિયા ક્યાં જઈને ઉભી રહે? એટલે એક આ બીજો પક્ષ છે. બીજો પક્ષ એમ પણ કે છે કે અહીંયા રામે બીજી બધી વાત, સમાજની વાત જવા દો, નારી મહિમાની વાત જવા દો, નારી પ્રતિષ્ઠાની વાત જવા દો, નારી સન્માનની વાત જવા દો, પણ રાજનીતિની દ્રષ્ટિએ પણ ભૂલ કરી છે. કારણ કે આ તો રાવણની બેન છે, એક મોટો દુશ્મન બનાવ્યો, વગર જોતો દુશ્મન બનાવ્યો. 14 વર્ષ તો હવે પૂરા થવા આવ્યા છે, 13 વર્ષ તો વીતી ગયા છે, 13 વર્ષ પૂરા થઈ ગયા છે, હવે 1 વર્ષ બાકી છે. અને 1 વર્ષ બાકી છે એમાં રાવણ જેવા રાવણને વગર જોતો દુશ્મન બનાવ્યો. આ કોઈ એરાગેરાની બેન હોય, ગમે તેની હોય, તો સમજ્યા કે ભાઈ ચાલો બરાબર છે, આ તો ચક્રવર્તી રાજા, પેલો સમર્થ રાજા છે, એની બહેનના નાકકાન કાપ્યા છે. પાછળના પરિણામનો વિચાર કર્યો છે? ભાઈ ભયંકર પરિણામ ભોગવવા પડશે, રાજનીતિની દ્રષ્ટિએ પણ આ બરાબર નથી. હવે સુરપણખા છે, નાકકાન કપાયેલી, રોતી કકડતી, રોતી કકડતી ખરદૂષણ પાસે ગઈ. ખરદૂષણ છે ને એ રામના ગવર્નર છે, એ પ્રજ્ઞાના ગવર્નર છે. તું આ પ્રદેશ બધો તું સાચવજે એમ કર્યું, અને જઈને કહ્યું જો મારી દશા જો, ધાડ 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 નાક કાન માંથી લોહી 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 નીકળી રહ્યું છે. બીજી બધી તો વાત જવા દો, પણ પોતાની બેન, પોતાની પત્ની કે પોતાની કોઈ સ્ત્રી નજીકની સગી હોય એની કોઈ નાની સરખી છેડતી કરે તો એ લોકો પુરુષો સહન કરી શકતા? બનેલી વાત કહું તમને. મહેસાણાથી ટ્રેન, નાની ટ્રેન, પેલી અમદાવાદ આવે ને મહેસાણાથી ટ્રેન, નાની ટ્રેન, એમાં થોડાક વોરા બેઠેલા, અને આ વોરા છે ને મશ્કરી, મશ્કરો સ્વભાવ, બહુ મજાક બહુ કરે, મશ્કરી બહુ કરે. પછી વચ્ચેના એક સ્ટેશનથી એક ભાઈ બેન ચડ્યા, રજપૂત ને રજપૂતાણી. પેલો ભાઈ છે ને એને બેનને પિયર તેડવા ગયેલો, એ પિયરથી તેડીને બે ભાઈ બેન બંને બેઠા બેઠા. પછી આ વોરાને શું કૌતુક સૂઝ્યું કે ભાઈ બેનની છેડાછેડી બાંધી દીધી, પેલું કપડું હતું ને એ કપડું લઈને ગાંઠ વાળી દીધી. હવે પેલો બિચારો આમ જોયે આમ જોયે, એને કઈ ધ્યાન નહીં, બારી આગળ બેઠેલો આમ બાર નજર હશે ને, પેલાને મજાક સૂજી, એ છેડાછેડી બાંધી દીધી, એનો ખેસ લટકતો હતો ત્યાં. પણ પેલી બેન જોઈ ગઈ, બેન જોઈ ગઈ એટલે એને પેલા ભાઈને ઠોસો માર્યો અને કહ્યું જો આ જો આ શું કર્યું. હવે પેલો રજપૂત નો દીકરો ગરમ મગજ, કેડમાં તલવાર લટકે, અને તલવાર લટકે એટલે એને સ્ટેશન આવ્યું ને ફટ દઈને તલવાર ખેંચી અને 4 વોરાને વધારી નાખે, એકને નહીં, બેને નહીં, ત્રણને નહીં, 4ના માથા કાપી નાખે. અમે બે ભાઈ બહેન છીએ ને તું અમારી ગાંઠ વાળી આપે, છેડાછેડી કરી આપે. હસવામાંથી ખસવું થઈ. બધા દરમાં કઈ ઉંદર રહેતા હતા, કેટલાક દરની અંદર સાપ રહેતા હોય છે, બોરિંગ રહેતા હોય છે, કેટલીક વાર ભારે થઈ પડે. પછી પેલો જેલમાં ગયો, જે થવું હોય થાય, પણ એક વાર જે મગજની અંદર થયું તો ધડાધડ માથા વધારી નાખી, લોહી લુહાણ આખું સ્ટેશન કરી નાખ્યું. આ ઘટેલી ઘટના તો આટલી નાની મશ્કરી કરી અને પેલા એ આટલો મોટો દંડ આપી દીધો. હવે જેની બેનના આખા નાક કાન કાપી નાખ્યા હોય તો એ શું ના કરે, ચૂપચાપ રહે ખરો? રાજનીતિથી પણ એક ખર ને દૂષણ લશ્કર લઈને ચડ્યા અને જ્યાં પંચવટી હતી ત્યાં પહોંચી ગયા. બંનેનું યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું. રામ અને લક્ષ્મણે પોતાના બાણ ચલાવીને ખર દૂષણ લશ્કર સહિત બધાને મારી નાખ્યા. સુરપણખાએ જોયું કે આ તો એટલા બહાદુર છે કે મારો આખા લશ્કર ગવર્નરને મારી નાખ્યો. સહિત લંકા પહોંચી અને લંકા જઈને સભા વચ્ચે માથા પછાડી પછાડીને રડવા લાગી કે તને ભાન છે, તું ઊંઘે છે, તું નાચ ગાન ને મુજરામાં જયારે જુએ ત્યારે બેઠેલો ને બેઠેલો હોય છે, તારા ઉપર એક દુશ્મન ચડી આવ્યો છે, જો મારી દશા જો, આ તારા દુશ્મને કરી છે. અને રાવણે જોયું ઓહો, મારી બેનના નાક કાન કાપી નાખ્યા છે, તો હવે રાવણ શું કરે? એ રાવણ અને પાછી વધારાની વાત કરી, એ બેની સાથે એક એવી સ્ત્રી છે કે તારા આખી લંકામાં એવી ના હોય એવી રૂપાળી એક સ્ત્રી છે, તારા ઘરમાં શોભે એવી એક સ્ત્રી છે. બસ અહીંથી અસલ રામાયણ શરૂ થયું. અત્યાર સુધી જે વનવાસ હતો ને એ દશરથનો હતો, એ તો 13 વર્ષ પૂરા થઈ ગયા, એને કઈ વાર લાગી
પણ હવે જે ઘટનાઓ થવાની છે ને એટલી ભયંકર છે, એટલી ભયંકર છે, એટલી ભયંકર છે, એ ઘટનાઓનું નામ જ રામાયણ પડી. પણ એની ચર્ચા આજે કરવાની. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન.